हेलो एवरीवन, वेलकम टू महर्षि सांदीपनी स्कूल यूट्यूब चैनल। दिस इज योर मैथ सर कौशिक चावड़ा। टुडे वी आर गोइंग टू अवर नेक्स्ट टॉपिक। नेक्स्ट त्रीजा नंबर नो दाखलो आपणे जोईए। एक समद्विबाजु त्रिकोणना पायानु माप 4/3 सेंटीमीटर छे। जो त्रिकोणनी परिमिति 4.215 सेंटीमीटर हो तो त्रिकोणनी बे समान बाजुओनी लंबाई शोधो। हवे आ जे दाखलो छे एमां तमने सौथी पहेला तो समद्विबाजु त्रिकोण एना विशेनी कम्प्लीटली माहिती होवी जोईए। समद्विबाजु त्रिकोण एटले के जेनी बे बाजुओ सरखी होय एवो त्रिकोण। अहींया आपणे एक आकृति दोरी अने समजीशुं आ दाखलाने। धारो के આપણે જે આ ત્રિકોણ દોર્યું છે એમાં આ બે બાજુઓ સમાન છે, આ બે બાજુઓ સમાન છે એટલે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે। હવે એનો પાયાનું માપ તમને આપી દીધું છે। આકૃતિમાં જોઈએ તો પાયો છે એ આ નીચેની બાજુ થશે, જેને આપણે 4/3 વડે દર્શાવીશું। હવે એવું કીધું છે કે જો ત્રિકોણની પરિમિતિ, આખે આખા ત્રિકોણની પરિમિતિ તમને દઈ દીધી છે 4.215 સેન્ટીમીટર, તો આ બે સમાન બાજુઓના માપ આપણે એના લંબાઈ જે છે એ શોધવાની છે। કેવી રીતે શોધાય સમજીએ। સૌથી પહેલું તો આપણે લખવું પડશે, ધારો કે બે સમાન બાજુઓની લંબાઈ એક્સ સેન્ટીમીટર છે। રકમમાં એકમ જે છે સેન્ટીમીટર છે એટલે આપણે સેન્ટીમીટરને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું। હવે બે સમાન બાજુઓની લંબાઈ 1 સેન્ટીમીટર છે, મતલબ અહીંયા જે આપણે ધારી હતી એ પણ 1 સેન્ટીમીટર, અહીંયા જે આપણે બીજી સમાન બાજુ લીધી હતી એ પણ 1 સેન્ટીમીટર। હવે આ આખે આખા ત્રિકોણની પરિમિતિ તમને આપી છે, લખીશું આપણે ત્રિકોણની પરિમિતિ બરાબર। હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર જોવા જઈએ તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, મતલબ કે બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ, ત્રણ બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે, ત્રિકોણની પરિમિતિ। યાદ રાખવાનું છે, પરિમિતિનો અર્થ આપ સૌ અગાઉના ગ્રેડમાં ભણી જ ગયા છો। પરિમિતિ એટલે કોઈપણ વસ્તુની કિનારી, લંબચોરસ હોય કે ચોરસ હોય કે ત્રિકોણ હોય, કિનાર ફરતે જઈએ એટલે આપણને શું મળે, પરિમિતિ। અહીંયા આપણે કિનાર ફરતે એક્સ એક્સ અને 4/3 સેન્ટીમીટર માપ આપેલા છે। હવે આને આપણે આગળ વધારીએ તો ત્રિકોણની પરિમિતિ આપણને આપી હતી 4.215 સેન્ટીમીટર। હવે એક બાજુ આપણે એક્સ સમજીએ, બીજી સમાન બાજુ પણ આપણે એક્સ સમજીએ, અને ત્રીજી જે બાજુ છે એને આપણે 4/3 સમજીએ અને દાખલાને ગણીએ, તો મિશ્ર સંખ્યા છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। મિશ્રને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15 × 4 = 60, 60 × 2 = 62, તો 62/15 થશે ઇઝ ઇક્વલ ટુ 1x + 1x, મતલબ 1 + 1 2x થશે પ્લસ 4/3। હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા છેદમાં 15 આપેલા છે અને અહીંયા છેદમાં 3 આપેલા છે એટલે આપણે લસા લેવો પડશે। આપણે લખી દઈએ, માટે લસા બરાબર 3 અને 15 લસા આપણને મળશે 15। હવે જે લસા મળ્યો છે એ લસા આપણે બધી જ સંખ્યાઓ, જેટલા પણ પદ આપેલા છે બધા જોડે ગુણાકાર કરીશું, તો સૌથી પહેલાં 15 × 62/15, ફરી પાછું 15 × 2x, ફરી પાછું 15 × 4/3। અહીંયા આપણે 15 કટ કરીશું, અહીંયા છેદ ઉઠશે 3 × 5 = 15, તો અહીંયા બચશે 62, અહીંયા 15 × 2 = 30x પ્લસ અહીંયા 5 અને 4 ગુણાકાર કરીએ તો 5 × 4 = 20। આ જે 20 છે રાઈટ સાઈડમાં પ્લસ છે, જેને આપણે
लेफ्ट साइड लई जाइसू तो थे 62 - 20 इज इक्वल टू 30x। हवे 62 माथी 20 माइनस करिए तो आपणो आंसर मळशे 42 इज इक्वल टू 30x। हवे जे 30 छे ए गुण्यामां छे, गुण्यामांथी आपणे एने राइटमांथी लेफ्ट तरफ मोकलीशुं तो छेदमां मळशे इज इक्वल टू एक्स। छेद उड़ाड़िए तो अहीं 6 × 5 = 30, અહીંયા છેદ ઉઠશે 6 × 7 = 42 માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંશમાં 7 / 5 તો 7/5 સેન્ટીમીટર એ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ હશે તો આપણે આન્સર લખીશું કે માટે ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ 7/5 સેન્ટીમીટર હશે। નેક્સ્ટ ક્વેશ્ચન 4 જોઈએ આપણે। બે સંખ્યાઓનો સરવાળો 95 છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો। બે સંખ્યાઓ કીધી છે કે જેનો સરવાળો 95 છે, પણ બે સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપણને આપી છે એ આપણને રકમમાં કહી દીધું છે આપણે સમજીએ તો અહીંયા જોઈ શકીએ છીએ લખ્યું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય। હવે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય આ સેન્ટેન્સની અંદર જે પહેલી સંખ્યા છે એ 15 વધારે છે કોના કરતાં બીજી સંખ્યા કરતાં, એટલે આપણે લખીશું ધારો કે બીજી સંખ્યા એક્સ છે। હવે રકમ પ્રમાણે જોઈએ તો એક સંખ્યા એટલે કે પહેલી સંખ્યા, એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં કેટલી વધારે હતી? +15 હતી, તો અહીંયા બીજી સંખ્યા લખીશું એના કરતાં 15 વધારે કીધી છે, વધારે એટલે પ્લસ અને 15। હવે બીજી સંખ્યા કોણ હતી? એક્સ +15, તો આપણી એક સંખ્યા જે છે એ એક્સ +15 આવશે અને બીજી સંખ્યા છે એ એક્સ આવશે। હવે રકમમાં જોઈએ તો લખ્યું છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે, તો બે સંખ્યાઓનો સરવાળો આપણને બે સંખ્યાઓ કઈ કઈ આપી છે? તો કે એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા, અને આ બંનેનો સરવાળો કેટલો કીધો? 95। હવે એક સંખ્યા જે હતી એ કોણ છે? તો કે એક્સ +15। બીજી સંખ્યા હતી એ કોણ છે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 95। હવે લેફ્ટ સાઈડમાં ચેક કરીએ આપણે તો એક્સ એક્સ બે વખત છે, એટલે એક્સ +x શું થશે? તો 2x +15 ઇઝ ઇક્વલ ટુ 95। હવે લેફ્ટ સાઈડમાં આપણે 2x ને એમ જ રહેવા દઈશું, અચળ સંખ્યા જે 15 આપી છે એને લેફ્ટમાંથી આપણે રાઇટ સાઈડ લાવીશું તો 95 રાઇટ સાઈડમાં હતા, 15 જે પ્લસ છે એને આપણે રાઇટ સાઈડમાં લઈએ તો પ્લસનું થઈ જશે માઇનસ, માટે 2x ઇઝ ઇક્વલ ટુ 95 -15 કરીશું તો આપણને આન્સર મળશે 80। માટે હવે 2x માં 2 × x ગુણાકારનો સંબંધ છે, બેને આપણે રાઇટ સાઈડમાં મોકલીશું તો ગુણ્યાનું થઈ જશે ભાગ્યામાં રૂપાંતર તો 80/2, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ જો આપણે છેદ ઉડાડીશું તો આપણને આન્સર મળશે 40/80, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવશે 80। તો એક્સ આપણે કઈ સંખ્યા ધારી હતી? બીજી સંખ્યા। હવે આપણે પહેલી સંખ્યા શોધવાની હતી તો આપણે લખીશું એક સંખ્યા બરાબર
एक संख्या बराबर आपणे शुं धार्युं हतुं तो एक संख्या बराबर आपणे x प्लस 15 रकम जे छे ए धारी हती। हवे x नी किंमत केटली मळी छे 40, तो 40 प्लस 15 करीशुं तो आपणो आंसर मळशे 55। हवे प्रश्न पूछो तो ते संख्याओ लखो तो लखीशुं माटे ते संख्याओ पहली एक संख्या जे पहला नंबर नी हती ए 55 अने जे बीजी संख्या छे ए जे 40 हशे।